नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. પાલિકાનો બાકી વેરાના વ્યાજમાં માફી આપવાનો મહત્વનો નિર્ણય. વડોદરાના નગરજનોને રહેણાંક અને બિન રહેણાંક વિસ્તારમાં વપરાશ કરતા લોકોનો વર્ષોથી જે વેરો બાકી છે અને તેના પર જે વ્યાજ છે તે વ્યાજ માફી સ્કીમમાં 31 માર્ચ સુધી ભરવાની પાલિકા દ્વારા મોહલત આપવામાં આવી હતી, જેને જાહેરાત આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવી, જે અંતર્ગત જેનો વેરો બાકી છે તેના પર જે વ્યાજ છે તેમ રહેણાંક વેરામાં ફેબ્રુઆરી મહિનામાં વ્યાજની રકમ ભરે છે તો 80% અને કોમર્શિયલ વેરામાં વ્યાજની રકમમાં 60% માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ રીતે માર્ચમાં રહેણાંક વિસ્તારમાં વેરામાં વ્યાજની રકમમાં 70% અને કોમર્શિયલ વેરાની વ્યાજની રકમમાં 50% રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવે છે, જેથી વ્યાજ માફી સ્કીમમાં લાભ લેવા નગરજનોને પાલિકા દ્વારા અપીલ કરાય છે. ખૂબ અગત્યનો નિર્ણય છે, જેમાં વડોદરા શહેરીજનો જે રહેણાંક વિસ્તારમાં રહે છે અને બિન રહેણાંક વિસ્તારમાં વપરાશ કરતા લોકો, જેમને વર્ષોથી વેરામાં કોઈક ને કોઈક આર્થિક અગવડના કારણે ભરી નથી શકતા અને ક્યાંક એવા મિત્રોને વ્યાજમાં ક્યાંક વધારો થતો હોય છે, ને એના માટે વ્યાજ માફીની સ્કીમ 31 માર્ચ સુધીમાં એને ભરવાની અમે એક મહોતલ આપી છે. એમાં જો ખાસ કરીને વાત કરું તો ફેબ્રુઆરી મહિનામાં જે લોકો રહેણાંક વિસ્તાર રેસિડન્ટ વિસ્તાર ધરાવે છે એમને વ્યાજનું રકમ જે છે એમાં 80%, અને જે કોમર્શિયલ લોકો છે એમને વ્યાજની રકમમાં 60%. એ જ પ્રકારે જે માર્ચમાં ભરશે એ લોકોને રેસિડન્ટ રહેણાંક વિસ્તારના લોકોને 70% અને કોમર્શિયલ જે લોકો એનો ઉપયોગ કરે છે એ લોકોને 50% રાહત, વ્યાજની જે વેરામાં છે એનું રાહત મળશે, એનો લાભ આપણા માધ્યમથી લેવા અપીલ કરું છું.